અને સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યો છે 28 અને 29મી નવેમ્બર વચ્ચે પ્રથમ તબક્કાનું થઈ શકે છે મતદાન. જી હા, 4 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થઈ શકે છે. બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે. 2017માં પણ બે તબક્કામાં ચૂંટણી થઈ હતી અને આ વખતે પણ બે તબક્કામાં થઈ શકે છે. પહેલો તબક્કો 28 29મી નવેમ્બર વચ્ચે થઈ શકે છે, સંભવિત આ તારીખો હાલ તો સામે આવી રહી છે. બીજો તબક્કો 4 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાઈ શકે. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આપને જણાવી દઈએ, ચૂંટણી પંચ પહેલાથી હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોનું એલાન કરી ચૂક્યું છે. જો કે તે વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખોનું એલાન નહોતું કરવામાં આવ્યું, પરંતુ આ બંને વિધાનસભા ચૂંટણી આ બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થઈ શકે છે. કેમ કે 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ છે અને પૂરી શક્યતા છે લગભગ 8મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ પણ આવી શકે છે. પરંતુ અત્યારે હાલ પૂરા રાજ્ય માટે સૌથી મોટા સમાચાર જે તારીખો ની રાહ જોઈને પૂરું ગુજરાત બેઠું હતું, તમામ રાજકીય પક્ષો રાહ જોઈને બેઠા હતા, તે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઝી 24 કલાક પાટિયા પાસે આ એક્સક્લુઝિવ ખબર છે. બે તબક્કામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન થશે. બંને તારીખો કઈ રહેશે? 28-29 નવેમ્બર વચ્ચે પહેલા તબક્કાનું મતદાન થઈ શકે છે અને બીજા તબક્કાનું મતદાન 4 ડિસેમ્બરે થઈ શકે છે. 4 ડિસેમ્બર બાદ માત્ર 4 જ દિવસમાં 8મી ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરાઈ શકે અને 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. માત્ર 20 મિનિટ જેટલો સમય બાકી છે. 20 મિનિટ બાદ ખબર પડી જશે કે આ જંગ આખરે ક્યારે ખેલાશે, ક્યારે મતદાન થશે.